સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. તેનું મુદ્રા કહેવાય ગાયના આચરની જેમ, લિંગ મુદ્રા કહેવાય, ધનુષ્ય મુદ્રા કહેવાય, શંખ મુદ્રા કહેવાય, ઘંટ મુદ્રા કહેવાય, ક્રોમ અંકુશ મુદ્રા કહેવાય, આ બધી મુદ્રાઓ કહેવાય. એમ બધાએ બે હાથ ઊંચા કરી અને મહાદેવજીનો જય જયકાર બોલાવ્યો કે આ મહામુદ્રા આને કહેવાય. તમારી સામે મહામુદ્રા પ્રદર્શિત કરીએ એટલે નમઃ પાર્વતી પતયે જ્યારે બોલીએ ને ત્યારે આપણે હાથ એવા માટે ઊંચા કરીએ કે દેવતાઓએ પણ સ્વીકાર્યું કે મહામના મહાન તમે છો. આ મહામુદ્રા બતાવીને તમને મહાનતા દર્શાવીએ, પણ મહાનતા એ મહાદેવ કેના લીધે છે? પેલા ઉમા કાંત સ્મરણ વિધેયમ, ઉમાના પતિ પેલા ઉમા બોલા, નમઃ નમસ્કાર છે કોને? ખાલી મહાદેવ નહીં, પાર્વતી પતયે, પાર્વતી પતે નહીં, પતયે, ચતુર્થી વિભક્તિ એક વચન વ્યાકરણ, જે પાર્વતીના પતિ છે એવા મહાદેવને અમે નમસ્કાર કરીએ. હર હર તને હરી લીધું છે એટલે બોલવામાં આવે. એટલે એ મહાદેવને યાદ કરતા પેલા દેવતાઓને ભગવતીને યાદ કરવા પડે. આ ભગવતીના નામનો પ્રભાવ છે. એટલે બધા દેવતાએ કહ્યું, ઉમાકાંત સ્મરણ વિધેયમ નમઃ પાર્વતી. તુલસીજીના આમ તો સાલિગ્રામ સાથે વિવાહ થયા હતા, એ ખાલી સામાન્ય પ્રસંગ છે, પણ એ સામાન્ય પ્રસંગ આપણે એક પણ પ્રસંગ આમાં, જ્યાં સુધી કથામાં કોઈ પ્રસંગ ન આવે ત્યાં સુધી આનંદ ન આવે. 8 દિવસથી હું કથા કરું, એક પણ પ્રસંગ અહીંથી ગુજવો નથી. આપણે કૃષ્ણ જન્મ પણ મેં 2 મિનિટ માટે ખાલી કીર્તન કરીને પૂરો કર્યો. એટલે મારો ભાવ છે કે તુલસી અને શાલિગ્રામજીના વિવાહ જે કરાવે ને, જે તુલસી અને શાલિગ્રામજીના વિવાહ કરાવે એને સદાય માટે નારાયણની ભક્તિ મળે, કૃષ્ણનો પ્રેમ મળે અને આખા નગીચાના નારાયણની ભક્તિ મળે. આમ તો સ્પેશિયલ તુલસી વિવાહ દિવસે તુલસી વિવાહ જે કરાવે, તમે આમ બપોર પછીના ચરિત્રમાં કહી કે તુલસીના વિવાહ કરાવવાથી શું પુણ્ય મળે છે, શાલિગ્રામજી ઉપર તુલસી લઈ લેવામાંથી શું તમને કેવા નરકો પ્રાપ્ત થાય. જેટલા લોકો શાલિગ્રામજી ઉપર તુલસી અર્પણ કરેલા હોય ને એમનામ ઉતારી લઈને, એમનામ ભગવાન પાસે મંજૂરી વિના ઉતારી લઈ ન હોય, શાલિગ્રામ ઉપર તુલસી લાવીને મંદિરના પૂજારી આવીને ઉતારવા માંડે, એ ઉતારવા માંડે એને દોષ થાય, એને જીવન પર્યંત બીજા જન્મમાં એને પત્નીઓ ન મળે, એની સગાઈઓ મોડી થાય. ક્યારેક ક્યારેક મને એવું લાગે કે મેં ઓલા જન્મમાં ઉતારી લીધું હશે. આમાં જેટલા લોકોની સગાઈઓ મોડી થાય એને સમજવાનું કે તુલસી પત્ર ઉતારી લીધું છે. નારાયણે વચન આપ્યું તુલસીને, મારાથી તને જે અલગ કરશે એ પત્ની વિહોણો થશે, અને જે મારી સાથે તને જોડશે એને શું પુણ્ય મળે એ જાણવું હોય તો અત્યારે નહીં, ડોનોટ ગો, હવે મિલતે હૈ બ્રેક કે બાદ. બરાબર 3:30 થી 5:30 અને 3:30 થી 5 વાગ્યા સુધી આપણે કથા કરશું. 5 થી 5:30 અડધો કલાક આપણે આ જ મંડપ ઉપર અહીંયા જ લગ્ન માણશું તુલસીજીના અને શાલિગ્રામજીના. આખા નગીચાણાને, આખા પીઠિયા પરિવારને એનું પુણ્ય મળે. ને એ પુણ્ય કેવું છે એ બરાબર બપોરે 12:30 વાગે પણ નમઃ પાર્વતી પતયે જે આપણે કહ્યું હતું, અને ત્યાં શંકર અને પાર્વતી બંનેને દેવતાઓએ વંદન કર્યા, તો આપણે પણ એ જગદંબાને વંદન કરીએ. એ શંકર પાર્વતીની એ ઝાંખી સાથે જગદંબાના નામ સાથે કથાને વિરામ. અંબા નારાયણી નારાયણી નારાયણી, 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 દુર્ગા નારાયણી નારાયણી નારાયણી, દુર્ગા નારાયણી
શિવ પાર્વતીની ઝાંખી નાગપુર થી સ્પેશિયલ આવ્યા છે આપણી સાથે, અને એમ એવી એક પણ ઝાંખી ન હોય કે આપણે ન લાગે કે આ માં પીઠળ છે, આપણે એમ ન લાગે કે આ માં ખોડિયાર છે, આપણે ન લાગે નવ દુર્ગા છે, મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, આઠ આઠ દિવસ સુધી ઝાંખીઓ કરાવી એની એક વાર તાલીઓ વાગી જાય. ખૂનની હોલી રમતા હતા અને એ ખૂનની હોલી
આપણે અહીંયા બધી વખણાય છે બોલી, પણ એને આપણા માટે ખાધી ગોલી. અને એવા શહીદોને વંદન છે, અને એવી શહીદી આપણા હિમારા બાપાએ આવરી છે. મને તો એવું લાગે કે આ ભૂમિને આખી પાવન કરી દીધી હશે. એ ધીંગાણું ખેલાણું નહોતું. મને ક્યારેક વિચાર આવે કે જેનું મસ્તક કપાઈ જાય તો એ ધળ લડે એવું કયું છે? વિજ્ઞાન સંશોધન કરે એમાં, વિજ્ઞાન એમાં સંશોધન કરે કે મસ્તક કપાવા છતાં પણ જેનું ધળ સાત ગામ સુધી લડે, ત્યારે ચોક્કસ માનવું પડે કે એ ચેતના કોઈ સામાન્ય ચેતના નહીં, પરમ ચેતના હશે. કદાચ ભગવતી માં પીછળે જેને સાથ અને સહકાર આપ્યો છે, કે જેનું મસ્તક કપાઈ જવા છતાં પણ જેનું ધળ સાત ગામ સુધી લડે. છેલ્લે એ ધળને પાડવા માટે પ્રયાસો કરવા પડે તાંત્રિક, જે ધળને પાડવા માટે લોકો ડરીને ભાગી ગયા હોય. પણ કહી શકાય કે ગાયોને બચાવવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. કાલે હિમરા બાપાની સ્મૃતિમાં કાલે ઝાંખી પણ એવી હતી કે આપણે એવું લાગે કે હિમારા બાપા આપણી વચ્ચે છે. અને મને કાલે ખબર પડી કે બાપાની ઉંમર 80 ને 90 વર્ષ છે, ને હિમારા બાપાને પૂછતા પૂછતા એવડી ઉંમરે આ પણ દોડી શકે. રાત્રિના હું તો આ એક જ ડાયરામાં આવ્યો, પણ એ દરરોજ રાત્રિના કાર્યક્રમોમાં આવે, લોકો એને મળવા આવે, 2 વાગે ઉઠાડે, એ લોકોને જવાબ આપે. એ આખો દિવસ એ 80 ને 90 વર્ષની ઉંમરે પણ આ થાય ત્યારે એમ થાય કે એ હિમરા બાપાની કૃપા વિના ન થઈ શકે. અને ત્યારે હિમરા બાપાની ચેતના હજુ પણ નગીચાણામાં જીવિત છે એ માની શકાય. ગામના લોકો મારી પાસે આવ્યા હતા, એ કહેતા કે અમને તો આયોજન પણ નહોતું, ખુદ ભૂવાતા કહેતા કે અમને ખબર પણ નહોતી કે એટલું મોટું આયોજન થશે, આમ થશે તેમ થશે. પણ મને એક મનમાં અફસોસ હતો, પણ એ કાલે મારો અફસોસ પૂર્ણ થયો. મને એક અફસોસ હતો કે એટલી મોટી કથા છે, એટલા લોકો આવે, એટલી સારી દેવી ભાગવત બધા ધ્યાનપૂર્વક સાંભળે, આવી કથા સારી ચેનલમાં લાઈવ હોત તો આખા ગુજરાતને ખબર પડે કે નગીચાણા કોને કહેવાય. મારી અંદરથી ભાવના હતી, પણ કોઈને કહેવું એ મારો સ્વભાવ છે નહીં. પણ મને લાગે કે પીછળે કાલ ભાઈને મનમાં વિચાર આપી દીધો, ને એ અશોકભાઈએ કાલે સ્વીકારી લીધું કે આપણે આ ડી લાઈવ કરશું. પણ જગત જુએ કે નગીચાણામાં કોણ હિમરા આતા થઈ ગયા, લોકોને ખબર પડે માં પીછળ કોણ છે, નગીચાણાનો ભાવ કેટલો છે, દેવી ભાગવત કથા કોને કહેવાય. તમે ક્યારેક ગ્રંથ ખુલ્લો રાખીને, હું કોઈનું કરવા નીચું પાડવા માટે નથી કહેતો, પણ દેવી ભાગવતની કથા સૌથી અઘરી છે. એક કથા એમાં બીજી કથા, ત્રીજી કથા, ચોથી કથા. લગભગ લોકોને દેવી ભાગવત કરવા માટે બેસે તો ગરબા જ ગવડાવવા પડે, આડાઅવળી વાતો જ કરવી પડે, બાકી મૂળ કથાને સંબોધન લઈ ન થઈ શકે. અને આ કથામાં તમને એવું લાગે કે તમને જેટલું ભાગવત પ્રિય હોય ને એટલું જ તમને દેવી ભાગવત પ્રિય થઈ ગયું છે. આજે 8મો દિવસ છે કથાનો. તમને નથી લાગતું કે દેવી ભાગવત પણ એટલી સાંભળવા લાયક છે જેટલી ભાગવત છે? એટલી એની પાછળનું જો કારણ હોય તો મને એવું એક મનમાં થોડોક મને ઓલો હતો કે એટલું મોટું આયોજન છે ને આ ન કરી શકા. પણ માં પીછળે પ્રેરણા કરી કે આ તમારું ઈ ફૂંકવું પણ અમે લટકાવી દઈએ, ઈ ચોખું પણ ચડાવી દઈએ એક મસ્તક ઉપર. એટલે આ આયોજન વિનાનું બાર છે, ને કદાચ આયોજન કરવા માટે બેસીએ તોય ન થઈ શકે. અને હું તમને માફી માંગુ છું તમારી પાસે, બધા પાસે, કે આમાંથી હું કોઈના પણ ઘરે નહીં આવી શકું. મને ઘણા લોકોએ કહ્યું કે અમારી સ્કૂલોમાં આવો, અમારા આ સ્થાનમાં આવો, આ સ્થાનમાં આવો, પણ એક પણ સ્થાનમાં નહીં આવી શકું. મારી સદંતર કથાઓ છે, એ કથાઓ દરમિયાન મારે સતત ને સતત નવું આપવું જોઈએ. એકની જે ઘરે જાઓ તો આખું નગીચાણા ગામ એટલું મોટું છે, કેને કેને ઘરે જાઓ. કોઈ એક મોટા માણસને ઘરે જઈ આવું, નાના માણસના ઘરે ન જાઓ તો એનું દિલ દુભે ને એ મારી ભગવતીનું દિલ દુભે એ હું માનું છું. એટલે એક પણ દુભાવતા નહીં, સેજ પણ દુભાવતા નહીં. હું મારી માં પીછળને પ્રાર્થના કરી કે બધાના ઘરે માં તું પગલા કરી આવજે, બધાને આનું જે કંઈ પુણ્ય હોય પુણ્ય ભગવતી તારા ચરણોમાં અર્પણ. અને જેટલા લોકોનો ભાવ હતો ત્યાં અમારા જેવા સામાન્ય માણસ શું પગલા કરે, શું એને ઘેર દૂધ પીવા જાય. ભગવતી તું કોઈને કોઈના રૂપમાં જઈને એને ઘેરથી એની મનોકામના પૂર્ણ કરજે, દૂધ પી આવજે ને જઈ આવજે. મારા જેવા સામાન્ય માણસનો આગ્રહ ન રાખો. તમારો ભાવ છે એ તમારી ભાવનાને વંદન, પણ હું નથી બધામાં પહોંચી શકું એમ. રોજ લોકો આવે છે, પણ માફ કરજો, ફરી ક્યારેક એક દિવસ સ્પેશિયલ, જ્યારે કથાઓ નહીં હોય ને ચોમાસું હશે ને ત્યારે તમારા નગીચાણા ગામમાં સ્પેશિયલ એક દિવસ આવીશ, કે તમારે જયે દૂધ પીવડાવવું હોય, નારિયેળ પીવડાવવું હોય, પણ આ કથા દરમિયાન નહીં. હું ચોક્કસ ચોમાસામાં આવીશ,
ભુવાતા સાથે વાત કરી, જેને અહીંયા તમે દૂધ પીવડાવશો તો દૂધ ને તમે મગફળીના બીયા ખવડાવશો તો મગફળીના બીયા, પણ એ હું આવીશ, પણ કથા દરમિયાન આગ્રહ ન રાખું. સ્પેશિયલ એક દિવસ ભુવાતા, સ્પેશિયલ એક દિવસ માટે આવીશ. ચોમાસામાં જયારે શ્રાવણ મહિનો હશે નહીં, શ્રાવણ મહિનામાં વચ્ચે હું 5 દિવસ માટે ફ્રી છું, એ દિવસોમાં હું ચોક્કસ આવીશ. એટલે આ મારી વિનંતી છે, કોઈ એમ ન માનતા કે આ તો અભિમાની છે, ક્યાંય આવતા નથી. ક્યારેક મેસેજ પણ ઉથમો હોય જાય કે ભાઈ ક્યાંય કેટલી વખત એને ચિઠ્ઠી લખીને મોકલી કે આવો અમારે અહીંયા પધારો, આવતા નથી. એટલે અભિમાની ગણતા નથી. અભિમાની હોય તો ભગવતી મને ખોડામાં ન બેસાડે, અભિમાની હોય તો ગાદી સુધી જ ન પહોંચી શકીએ. અભિમાન શેનું કરીએ? આ ગ્રંથ છે, એ ગ્રંથ વ્યાસે લેખો, અમે વ્યાસનું જ જૂઠું બોલીએ છીએ, એનું જ વાંચેલું બોલીએ છીએ, એમાં અમે શું નવાઈ કરીએ? કોઈ નવાઈ નથી કરતા, કોઈ નવું નથી આ દુનિયામાં. આ બધું પેલા વ્યાસે કહેલું છે. વ્યાસની વાણી બોલીએ ને એમાં વધારે પડતું માન મળીએ મળે ને એમાં અભિમાન કરીએ તો વ્યાસ અમને છોડે નહીં. કે મારી વાતોમાં તું ખોટો જશ લે, લીંબુડિયો જશ. એટલે આ બધું વ્યાસનું છે. અને કદાચ આ કથામાં આનંદ આવતો હોય ને કથામાં બધું થાય તો એ મારી માં પીઠણનો પરચો છે, એ પીઠણની કૃપાથી થાય છે. બાકી આ કથા કોઈ મને એક બંગલામાં બેસાડીને કોઈ કહે કે તમને આટલી દક્ષિણા આપું, 10 લાખ રૂપિયા આપો, કથા આવી કરો, તો 10 લાખ રૂપિયા આપવા છતાં બંગલામાં સમૃદ્ધ લોકોની વચ્ચે આવી કથા ન થઈ શકે, એ તમારા જેવા ભાવિકોની વચ્ચે જ આવી કથા થઈ શકે. ભાવ ન હોય તો કથા પણ ન થાય. કાલે મને માં લક્ષ્મી અહીંયા આવીને કહેતા હતા કે મહાદેવભાઈ પણ ત્રંબકન જજામાં આવ્યો, હું તો શિવની ભક્ત છું, અને એ મને હલાવી દે, તમે એટલું બધું ક્યાંથી બોલ્યા? પણ ત્યારે માતાજી કહ્યું કે મને એવું લાગે, મેં મૌનમાં જવાબ તો નહીં, પણ મને એવું લાગે કે મહાદેવભાઈ તમને આ નગી ચાણાની ચેતનાઓ બોલાવે છે, આ લોકોની અંદર બેસેલો ભાવ છે ને અહીંના શ્રોતાઓ તમને બોલાવે છે. અને વક્તાનું પારતંત્ર્ય હોય છે, વક્તા સ્વતંત્ર ન હોય, જેમ પતંગ સ્વતંત્ર ન હોય. પતંગની દોર જેના હાથમાં હોય, એ દોર જેના હાથમાં હોય જ્યારે ને ત્યાં પતંગને લઈ જાય, એમ ભગવતી છે ને એ ભગવતીની દોર ભક્તના હાથમાં હોય, ભક્ત જ્યાં ધારે ને ત્યાં ભગવતીને લઈ જાય. એ સોયા બાટીની આ હાલારમાં જેને જન્મ લીધો, જેનો પ્રાદુર્ભાવ થયો, એ પીઠણ ને નગીચાણા એના ભક્તો જ લઈ આવ્યા હોય, એને જામવાળામાં એના ભક્તો જ લઈ આવ્યા હોય. જેમ ભક્તિ રૂપી દોરી જેના હાથમાં, જે ભક્તના હાથમાં છે, એ ભગવતીને ધારે ત્યાં લઈ આવી શકે. અરે અખિલ બ્રહ્માંડની જે જનની છે, એ જનનીને આવવું પડે, સોયાબાટીના ઘરે આવવું પડે, ચારણના નેસડામાં આવવું પડે, એને કોઈ નાનકડા ગામમાં આવવું પડે, એને કોઈના ઘરે આવવું પડે, વીરા ગોસાઈને 7 કોડિયા જમાડવા માટે આવવું પડે. આ ભક્તિની તાકાત છે. અને આ ભક્તિમાં ખબર નથી મને, પણ આ 9 દિવસમાં 1 વખત માં પીછળ પણ પ્રસાદ લેવા આવી જશે, એવું પાકું છે. એ ઓળખી શકો કે ન ઓળખી શકો એ ખબર નહીં, પણ ઓચિંતું કોઈ આવીને વિચારો. કાલે તો અમે રસોડામાં ગયા ને રોટલા હતા, બેનો રોટલા ઘડી અને બધાને રોટલા ખવડાવ્યા, ત્યારે મને એમ થયું કે આ રોટલા ને શાક ને કોઈએ કંઈ કહ્યું નહીં, કોઈ આયોજન નહીં, ગામના જ બહેનો ત્યાં જઈને પહોંચી ગયા. એને પીછળ પ્રેરણા ન કરે તો બીજું કોણ કરે? બાકી લોકોને કે હાલો આપણે કથા સાંભળીએ ત્યાં કોણ જાય? ત્યાં કામ કરવું કોઈને ગમે નહીં, નવા કપડાં પહેરીને બેસવું ગમે, પણ એ બહેનોએ જે કામ કર્યું ને એ માં પીછળે જ એને પ્રેરણા કરી હશે, એ પણ એક સેવા છે. અને હમણાં અહીં કથા હાલે, આ પરીક્ષા ચાલે, તો એ દીકરીઓ કે પરીક્ષા દેવા અમારે જાવી છે, પણ તમારી કથા છોડી શકીએ એમ નથી. મેં સવારના સત્રમાં કે મેં આવીએ બપોર પછી પરીક્ષા દેવા જાય, પણ મારી વિનંતી છે પરીક્ષા અત્યારે ભગવતીની ઉપાસના છે, તમે વાંચો એ. એટલે તમારે અત્યારે કથા તો DVD માં પણ જોઈ શકાશે, પણ પરીક્ષા પાછી નહીં આવે. એટલે એ પરીક્ષામાં તમે પરીક્ષા દેવા જાઓ ને વાંચો ને, એ પીઠળની જ ઉપાસના છે સમજી લેવાનું. યાદ એવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, એ બુદ્ધિ રૂપે છે. યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, લજ્જા રૂપેણ સંસ્થિતા, આ બધી ભગવતીના સ્વરૂપો છે. અને એવી ભગવતી માં સરસ્વતી, આપણે વિષયમાં બહુ આગળ પહોંચી ગયા, પણ યાજ્ઞવલ્ક્યની વાત હતી, યાજ્ઞવલ્ક્યનું બલિદાન. અને આ યાજ્ઞવલ્ક્ય એ માં સરસ્વતીની ઉપાસના કરી હતી, સરસ્વતીની ઉપાસનાથી આખો વેદ નવો આપ્યો. યાજ્ઞવલ્ક્ય વિશે 3 કથા છે, એક સ્કંદ પુરાણમાં છે, એક વાયુ પુરાણમાં છે, એક શતપથ બ્રાહ્મણમાં છે. આ એક એવો બ્રાહ્મણ થયો કે જેણે 100 અધ્યાયનું અને 14 કાંડનું શતપથ બ્રાહ્મણ લખ્યું છે.
અને શતપથ બ્રાહ્મણ ક્યારેક વાંચો તો ખબર પડે, ભરદ્વાજ ભારદ્વાજ કશ્યપાત કશ્યપઃ કૌંડિન્યઃ કૌંડિન્યઃ સ્વગ્નિમેવા ભિક્ષમાણ વ્રતમુપૈતિ પ્રાશ્નીપુત્ર દાસુરીવાસિનઃ પ્રાશ્નીપુત્ર આસુરાયણ દાસુરાયણ આસુરેરાસુરી યજ્ઞવલ્ક્યાદ યજ્ઞવલ્ક્ય ઉદ્દાલકા દુદ્દાલક રુણ દરુણ ઉપવેશે રૂપવેશે કુસરેહ કુસરી વાજસ્રવસો જિહ્વાવાન વાદ્યોગાન સીતાદ વારેક ગણો દસિતો વારેક ગણો હરિતાદ કશ્યપ ધરિત કશ્યપ શિલ્પાદ કશ્યપ શિલ્પ કશ્યપ કશ્યપાન્ય ધ્રુવે કશ્યપૌર્ણિર્ધ્રુવે વાચો વાગંબિન્યા અંબિન્યાદિત્યાદાદિત્યાની માની શુક્લાની જજુગુખી વાજસને યેન યાજ્ઞવલ્કે નાખ્યાયંતે જેણે આવું શતપથ બ્રાહ્મણ બનાવ્યું. કોનો કોણ પુત્ર થયો, કોનો કોણ પુત્ર થયો, જેને યાજ્ઞવલ્કે સ્મૃતિ આપી, એ જેની જેની અંદર સો જેની અંદર સો અધ્યાયો છે, જેની અંદર 14 કાંડ છે, એવું શતપથ બ્રાહ્મણ અને 1003 જેની અંદર શ્લોક છે એવી યાજ્ઞવલ્કે સ્મૃતિ. જે યજ્ઞવલ્કેના દીકરા હતા યાજ્ઞવલ્ક્ય, નાનપણથી મામાને ત્યાં ભણવા માટે ગયા અને એના મામા હતા વૈશંપાયન, અને આ વૈશંપાયને એને ભણાવ્યો છે અને વેદ ભણાવીને એક દિવસ મેરુ પર્વત ઉપર જાહેરાત કરી જનકે, મારે પરીક્ષા કરવી છે કે આ વિદ્વાનોમાં સર્વશ્રેષ્ઠ વિદ્વાન કોણ છે, અને એ સર્વશ્રેષ્ઠ વિદ્વાનને જાણવા માટે મેરુ પર્વતની ઉપર સમયસર આ વાગે શાસ્ત્રાર્થમાં બધા વિદ્વાનો આવી જાય, જે વિદ્વાન મોડો આવશે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. કોઈ મોડો આવે કે ભાઈ આપણે શાસ્ત્રાર્થમાં જવું નહીં અને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. અહીંયા પોતાનું કંઈક કાર્ય કરતા કરતા વૈશંપાયન ત્યાં મોડા પડ્યા અને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, અને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ત્યારે આશ્રમમાં આવીને વૈશંપાયનની આંખમાં આંસુ આવી ગયા. પૂછ્યું કે શા માટે રડો છો, ત્યારે કહ્યું કે મને બ્રહ્મ હત્યા લાગી છે, હું મોડો પડ્યો ને બ્રહ્મ હત્યાનું પાપ. ત્યારે યાજ્ઞવલ્કે ઉભા થયા, ગુરુદેવ તમે આશ્રમ સંભાળો, આ બ્રહ્મ હત્યાનું પાપ લાગે તો શું કરવું પડે કે તીર્થયાત્રા કરવી પડે, અને જે 12 વર્ષ સુધી તીર્થયાત્રા કરે એનું પ્રાયશ્ચિત છે. કહ્યું કે ગુરુદેવ તમે બધાને ભણાવો, તમારા બદલામાં પ્રાયશ્ચિત હું કરીશ, અને એ પ્રાયશ્ચિત હું કરીશ. એમાં એને લાગ્યું કે જ્યાં સુધી આવા શિષ્યો જીવિત હોય ત્યાં સુધી ગુરુને ચિંતા કરવાની જરૂરિયાત નથી. ગુરુને લાગ્યું કે આ અભિમાન કરે છે, અને એ અભિમાન કરે છે એટલે એને શ્રાપ આપ્યો કે મારી પાસે બહેનો ને મારી સામે જ હોશિયારી કરે છે. એક કથા આ એ છે, પણ એક મને સ્કંદ પુરાણ માંથી પણ કથા પ્રાપ્ત થઈ છે. એમાં યાજ્ઞવલ્ક્યજી ને રોજ યજ્ઞ કરાવતા હોય છે, એ ગુરુ શાકલ્ય પાસે પણ ભણ્યા હોય, અને શાકલ્ય પાસે ભણ્યા હોય, અને વૈશંપાયન ઋષિ પાસે એક રાજા આવે કે મને બીમારી છે, બીમારી દૂર કરવા માટે શું કરવાનું, અને આ યાજ્ઞવલ્ક્યજી ના ગુરુજી વૈશંપાયન કહે રોજ તમારે યજ્ઞ કરવાનું, આ રોજ યજ્ઞ કરતા હોય. યાજ્ઞવલ્ક્યજીને એક દિવસ કહે કે જે આ યજ્ઞનું જલ છે ને એ રોજ તમારે દઈ આવવાનું. ક્યાંય રાજા યજ્ઞ પૂરો થાય ને યજ્ઞનું જલ રાજા પાસે દરરોજ એક એક વિદ્યાર્થી દેવા જાય, અને લગભગ 1 વર્ષ સુધી આવું એ યજમાને એ રાજાએ જલ પીધું, અને 1 વર્ષ પછી યાજ્ઞવલ્ક્યજીનો વારો આવ્યો કે જા જલ દઈ આવ, અને જલ દેવા ગયો ત્યારે એની પત્નીની બાજુમાં બેઠો તો એ રાજા, અને કહ્યું કે આ તીર્થ લઈને આવ્યો છું, તીર્થ જલ યજ્ઞનું જલ, યજ્ઞનું તીર્થ લઈને આવ્યો છું. ત્યારે કહ્યું કે એ તીર્થ બીર્થ કઈ નથી રાજા, કી જાણું 1 વર્ષથી પીવું છું, મારી બીમારીમાં કોઈ ફરક જ નથી પડ્યું, મારું સાચું તીર્થ તો મારી પત્ની છે, એને બાજુમાં બેસીને ખેંચાય, અને આ યાજ્ઞવલ્ક્યથી સહન ન થયું કે અમે રોજ યજ્ઞ કરીએ તું આ નથી વિચારતો, આ તીર્થ જળની મહત્તા સમજે, આ યજ્ઞનું જલ છે ને હાથમાં લઈને તો આને ક્યાં પધરાવું. યાજ્ઞવલ્કે ગુસ્સામાં કહ્યું, બ્રહ્મ તત્વ ઊભું થયું, ક્યાં પધરાવું આને. એને ત્યાં એના ઘરની બાજુમાં, ત્યાં એનો મહેલ હતો ની બાજુમાં એક લાકડાનું ઠૂઠું હતું કે પધરાવી દે ત્યાં, અને લાકડાના ઠૂઠા પર જલ પધરાવ્યું ને ક્યાં તો લીલું ઝાડ બની ગયું, એ જ સેકન્ડે પેલો પગમાં પડી ગયો, પણ આને એની સામે ન જોયું. યાજ્ઞવલ્ક્ય બ્રહ્મ વેતા હતા, સામે ન જોયું. યાજ્ઞવલ્ક્ય જતા રહ્યા એના ઘરે આશ્રમમાં, અને ફરી રાજા આવ્યો, વૈશંપાયનને પ્રાર્થના કરે કે ફરી એક વખત યજ્ઞ કરો, અને ફરી તીર્થ જળ દેવા માટે ઓલો બાળક જ આવે, અત્યાર સુધી જે બાળકો આવ્યા એમાં મને તેજ ન દેખાણું, આમાં દેખાણું. ગુરુએ આજ્ઞા કરી કે યજ્ઞ કરો, યજ્ઞ કર્યો, યજ્ઞનું તીર્થ જળ આવ્યું, અને જેવું તીર્થ જળ આવ્યું ને યાજ્ઞવલ્ક્યને કે જાવ તમારે દેવા જવાનું છે એ રાજા, આને કહેવાય સત્યવાદી. કહ્યું ગુરુદેવ એ નહીં થાય, જેને તીર્થ જળની કિંમત નથી, અને તીર્થ જળની કિંમત નો તમે મોકલો, એને તીર્થ જળ કોને કીધું, એની પત્નીને ખેંચીને કહ્યું મારું સાચું તીર્થ આ છે, જેને વેદની યજ્ઞની જે ભાવના ન હોય એને તીર્થ જળ પૈસા માટે જવા.
આવા ચરિત્રો ગાવ ત્યારે મારે અંદરથી મને ઉમળકો આવી જાય, જયારે જયારે પણ આવા ચરિત્રો ગાવ મારી આંખમાં એમને પાણી આવી જાય, મને અંદરથી એવું થાય કે આ યાજ્ઞવલ્ક કેવા હશે. ગુરુજીને કહ્યું કે ગુરુજી, જેને યજ્ઞની ભાવના નથી, જેને તીર્થ પ્રત્યેનો પ્રેમ નથી, જેની પત્નીમાં મૂંઝાયો છે, માયામાં લાગેલો છે, એવા વ્યક્તિ જયારે તીર્થનું અપમાન કરે, આ જલનું અપમાન કર્યું હતું, જલનું નહીં પણ વેદનું અપમાન કર્યું હતું. ગુરુદેવ મને ત્યાં ન મોકલો, બીજા કોઈને મોકલવો હોય તો મોકલો, હું નહીં જાઉં. ગુરુદેવજીને બેયને મનમાં ગાંઠ થઈ ગઈ કે નહીં તારે જ જવું પડશે. ગુરુથી છેલ્લે બોલાઈ ગયું, મારી પાસે ભણોને મને સમજાવે, આપી દે મારી વિદ્યા બધી. અને યાજ્ઞવલ્ક્યજી આખી વિદ્યા જે વેદ ભણ્યો હતો ને હોકી ગયો. અને બાજુના ઋષિઓ હતા એ તેતર બનીને પી ગયા, એની એક શાખા બની તેતરીય શાખા કૃષ્ણ યજુર્વેદ. એટલે આપણે એમ કે હોકી કાઢ્યો, એટલે એને કહ્યું, ગુરુદેવ તમે જે મને ભણાવ્યું છે એમાંથી એક વસ્તુ મારા જીવનમાં ઉપયોગ નહીં કરું, જાઓ. કોઈ દી તમે મને ભણાવ્યું એનો ઉપયોગ પણ નહીં કરું. હોકી કાઢી, એટલે આ મારા વિદ્યાર્થી મારી સાથે જે મારા સહાધ્યાયીઓ ભણ્યા છે એનો ઉપયોગ કરશે, બાકી હું આનો કોઈ દિવસ પ્રયોગ નહીં કરું. અને આશ્રમ છોડીને જતા રહ્યા. અને એને માં સરસ્વતીની ઉપાસના કરી, એ સરસ્વતીની ઉપાસના કરીને આખું કવચ સરસ્વતીનું ગાયું છે. જે 5 લાખ વખત જે આ સરસ્વતીનું કવચ ગાઈને એને સરસ્વતી સિદ્ધ થઈ જાય છે. 5 લાખ વખત આનો કવચનો જપ કરવો પડે. ઘણા લોકો અમારી પાસે મંત્ર લખાવા આવ્યા તો અત્યારે લખી લ્યો, જેને લખવું હોય આ મંત્ર લખવો હોય જે 5 લાખ વખત જપ કરવામાં આવે એટલે સરસ્વતી એની પર કૃપા કરે. પેલા વેલા છે ઐમ, ઔ ઉપર 2 માત્રા ને પછી ખોડો મ, ઐમ, પછી હ અને ર ભેગો, હ ને ર એટલે હ્રીમ થાય, હ ને ર ઉચ્ચારણ પણ થવું જોઈએ, હ ને ર જેવું હ્રીમ હ્રીમ. પછી આવે ક્લીમ, ક અડધો લી સાથે જોડાય મ ક્લીમ. ઓમ ઐમ હ્રીમ પછી શ્રીમ ને પછી ક્લીમ, ઐમ હ્રીમ શ્રીમ ક્લીમ, ઐમ હ્રીમ શ્રીમ ક્લીમ સરસ્વત્યૈ બુધ જનન્યૈ સ્વાહા. આ મંત્ર છે. 5 લાખ વખત આ કવચનો જપ કર્યો અને દેવી ભાગવતમાં વ્યાસજી કહે છે કે આ તો મંત્ર રાજ છે. ઐમ હ્રીમ શ્રીમ ક્લીમ સરસ્વત્યૈ બુધ જનન્યૈ સ્વાહા. સતતમ મંત્ર રાજોયમ દક્ષિણે માં સદા વદુ. અને આ જપ કરવાના કારણે ભગવતી પ્રસન્ન છે સરસ્વતી. યાજ્ઞવલ્ક્યની માથે હાથ ફેરવીને કહ્યું કે દીકરા, તે પરમ સત્ય માટે વેદની રક્ષા માટે તે ગુરુની પાસેથી વેદ આપી દીધો ને, એ વેદની રક્ષા કરી એટલે હવે મારે તને વેદ આપવો છે, એક અલગથી વેદ. ભલે આ બધા વેદ હોય, ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વેદ છે, પણ તે યજુર્વેદ આપી દીધો એટલે યજુર્વેદ હવે કૃષ્ણ યજુર્વેદ તરીકે ગણાશે. તારે નવો યજુર્વેદ ઉત્પન્ન કરવાનો છે, જ્યાં હું આજ્ઞા કરું સૂર્ય પાસેથી આખો વેદ ગ્રહણ કરી લે. અને સૂર્યના ઘોડા ઉપર બેસીને આખો વેદ ગ્રહણ કર્યો છે. અને આ વેદ ગ્રહણ કરી અને સૂર્યએ કહ્યું કે આ વેદનું સંપાદન કરે એણે મધ્યાહ્ન બપોરના સમયે સૂર્યની હાજરીમાં જે વેદનું સંપાદન કર્યું એટલે માધ્યાનની શાખા થઈ યજુર્વેદની, શુક્લ યજુર્વેદ. શુક્લ એટલે એણે સુદ પક્ષમાં કર્યું. અને આજે પણ એ શુક્લ યજુર્વેદ અમને આનંદ થાય કે યાજ્ઞવલ્ક્યનો એ શુક્લ યજુર્વેદ અમે ભણ્યા છીએ, આખો ભણ્યા છીએ. અને આખો ભણી ને અમને તો જયારે પણ આ જેટલા પણ વેદ મંત્રો બોલવામાં આવે ને, જેટલું કર્મકાંડ થાય ફકલન ફક્ત શુક્લ યજુર્વેદમાં થાય છે. બધા મંત્રો બોલે, આપો અસમાન માતરા, એકવાર ભાઈ મંત્ર બતાવજો એટલે લોકો લખી લે ને જોઈ પણ લે. રાધેશ્યામ વિડીયોગ્રાફિંગ નો એકવાર તાલી બજાવી દઈએ, મંત્ર આપી દીધો બોલો. ઓમ ઐમ હ્રીમ શ્રીમ ક્લીમ સરસ્વત્યૈ બુધ જનન્યૈ સ્વાહા. ધન્ય છે ભાઈ, મંત્ર ગોતી આપ્યો. એટલે અહીંયા કહ્યું શુક્લ યજુર્વેદ, આપો અસમાન માતરઃ સુંદયન દુગ્રતે નનો ગ્રતવઃ પુનંતો વિશ્વગુહેરિ પ્રમ પ્રવહંતિ દેવી રુધિરાભ્યઃ સુચિરા પૂતયેમિ. આ મંત્ર શુક્લ યજુર્વેદના છે. અને આ મંત્રો આખો શુક્લ યજુર્વેદ પોતાની રીતે આખો